गुजरात विधानसभा स्पीकर तरीके फॉर्म भरवा प्रक्रिया में राज्य मान्य मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल मान्य प्रदेश अध्यक्ष मान्य श्री सी आर पाटिल जी ने संसदीय मंत्री ऋषिकेश भाई पटेल सहित अमरा पूर्व अध्यक्ष भारतीय विधानसभा मान्य श्री रमण भाई वोराजी और गणपत भाई वसावाजी सहित अमरु सीनियर नेतृत्व एमनी हाजरी में मारू ने मान्य श्री जेठाभाई बरवाड़ उपाध्यक्ष तरीके आ रीतना आज फॉर्म विधानसभा सचिव श्री ने आज अमे 11:11 आप्या। आ एक संवैधानिक जवाबदारी है, संवैधानिक जवाबदारी समझीने एना बहु गंभीरतापूर्वक एने वहन करवा माटे भारतीय जनता पार्टी नेतृत्व और तमाम धारासभ्यश्रीओ आजे मने फॉर्म भरवा माटे संसदीय दल की मीटिंग अंदर थी त्यांथी बधा साथे आव्या, तमामनो आभार पण मानु छू अने आ जवाबदारी ने सुपेरू नीचे आगळ वधारी अने गुजरातना हित माटे काम करी शकाय अने एक संवैधानिक वड़ी संस्था जे छे वैधानिक तो एना वड़ा तरीके नी फॉर्म भरवानुं छे। आवतीकाले એનું મતદાન અને ચૂંટણીની પ્રક્રિયા થશે, એ પછી વિધિવત બાકીનું કામ થશે, પરંતુ જે જવાબદારી ધારાસભ્યશ્રીઓ અહીંયા આગળ આવતીકાલે જે આપશે સંસદની અંદર ખાસ કરીને સ્પીકર માટે, તો એને એ જવાબદારીને સારી રીતે નિભાવીને જે ઉચ્ચ મૂલ્યો છે લોકશાહીના સંસદીય પ્રણાલીના એ ઉચ્ચ મૂલ્યોને જાળવી અને એને ઓર આગળ વધારવા માટેના કામની અંદર એ તમામના સહયોગથી આપણે આગળ વધીશું। મીડિયાના મિત્રોનો પણ સહયોગ એટલો જ હોય છે, કેમ કે લોકશાહીનો એક મોટો સ્તંભ આપ સૌ છો અને મને ભરોસો છે કે આપ સૌનો પણ સહયોગ આ લોકશાહીને બળવત્તર બનાવવા માટેના કામમાં આપ સૌનો પણ સહયોગ કાયમી મળશે। આજે દરબાર સાહેબ ગોપાલદાસ દેસાઈની 135મી જન્મજયંતિ છે અને એમની આ 135મી જન્મજયંતિ નિમિત્તે સૌએ પુષ્પાંજલિ અર્પણ કરી અને સાથે સાથે આજે ખૂબ જ મોટો દિવસ ગુજરાતમાં ઉત્સવનો સૌથી મોટો દિવસ કહીએ ને એવું શંકરભાઈ ચૌધરી જે બનાસકાંઠાના ધારાસભ્ય અને એમને આજે એ ફોર્મ ભર્યું છે સ્પીકર તરીકેનું, એટલે અને આજે બધા ધારાસભ્યો શપથ લેશે, એટલે આવા પવિત્ર વ્યક્તિના જન્મજયંતિના દિવસે જ્યારે આટલું સરસ આપણે બધા જ ધારાસભ્યોને શપથ સમારોહ પણ થઈ રહ્યો છે, યોગેશભાઈ પ્રથમ સ્પીકર તરીકે શપથ લેવડાવવાના છે, તો ખરેખર આજના દિવસે હું સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને ગોપાલદાસ એક એવા સ્વાતંત્ર્ય સંગ્રામી હતા કે 1887માં એમનો જન્મ 19 ડિસેમ્બરે એ વસામાં થયો અને ખેડા જિલ્લાના એ ગામમાં, અને એમનો દેહાંત 1951માં એ 5 ડિસેમ્બરે એમનો દેહાંત થયો। એમને પોતાના સમગ્ર જીવન દરમિયાન એક ખૂબ સામાજિક કાર્યકર્તાથી માંડીને દેશભક્ત તરીકે અનેક કાર્યો કર્યા, સૌથી પ્રથમ કહું તો અસ્પૃશ્યતા નિવારણ અને સ્ત્રી શિક્ષણ ઉપર સૌથી વિશેષ એમને ભાર આપ્યો હતો। મેડમ મોન્ટેશ્વરીથી એ પ્રભાવિત હતા અને એમને સૌથી પહેલી મોન્ટેશ્વરી શાળા એ એમને શરૂ કરી હતી ગુજરાતની અંદર, ને જ્યારે સ્વતંત્ર સંગ્રામમાં જોડાયા પોતે આઝાદીની લડતમાં ત્યારે એનાથી નારાજ થઈને બ્રિટિશ સરકારે એમનું રજવાડું છીનવી લીધું અને એ ત્યારબાદ જે રીતે એમને બારડોલીના સત્યાગ્રહની અંદર ભાગ લીધો અને એ વખતે એમનો આખો પરિવાર જેલમાં ગયો હતો, ખૂબ ગાંધીવાદી વિચારના પોતે હતા અને ફરી જ્યારે એને સ્વતંત્રતા મળી ત્યારે એને રજવાડું પાછું આપવાની આપ્યું આપણે, અને જે રીતે બધા જ રજવાડાનું એકીકરણ કરવામાં આવ્યું એ વખતે સૌથી પહેલું 550માં સૌથી પહેલું એકીકરણમાં સહમતિ એમને આપી હતી, એમનો જે દેશભક્તિનો હતો વિષય
એનાથી જબરદસ્ત પ્રભાવિત થઈને હમણાં જ એમની જીવનકથા જે રિલીઝ થઈ એમાં ધ પ્રિન્સ ઓફ ગુજરાત તરીકે એમની જીવનકથા પણ હમણાં જ રિલીઝ થઈ છે. ગાંધીએ એની જીવનકથા રિલીઝ કરી છે. એટલે આવા અનેક કાર્યોને સ્ત્રી શિક્ષણ માટે એમને છાત્રાલયો, દીકરીઓ માટેના, બાલિકાઓ માટેના છાત્રાલયોની સૌથી પહેલી શરૂઆત એમને કરી હતી. એટલે એવા અનેક રાષ્ટ્રવાદી વ્યક્તિને જ્યારે આજે આપણે અહીંયા શ્રદ્ધાંજલિ આપી છે ત્યારે એમના ચરણોમાં હું નતમસ્તક શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. અને સૌ ધારાસભ્યો આજે શપથ લેવાના છે એમને શુભેચ્છા. અને મારા પછી જે સ્પીકર તરીકે શંકરભાઈ ચૌધરી આવી રહ્યા છે એમને હું હૃદયપૂર્વકની શુભેચ્છા આપું છું. ધન્યવાદ.